لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي من علينا بمحمد صلى الله عليه وآله اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم ومبغضيهم وغاصبي حقوقهم من ليلنا هذا إلى يوم الدين أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في الكتاب المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا ما عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم تعملون هو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم صلوات محمد سورہ الانعام نے چلی اور پانچ آیتوں تلاوت میں کری چھے اینو فقط ایک اچھ کارن چھے کہ در راتے کوئی فریتی قرآن نی آیت تلاوت کروانی ضرورت نہ پڑے انہیں مضمون مارو ہوں چالو کری چھے کہ جے مارے آج پچھی تھی انشاءاللہ دس بار راتوں میں تمہاری سمکھ رجوع کروں سے اے لگ بگ قرآن مجید نے آیتوں میں تھی جے سار اپنے لئی شکیے سے انہیں جے اپنا جیون مٹے ایک مارک درشن پروگرام سے اے ہوں رجوع کری انہیں اپنی محنت انہیں زحمت پوری کروں آج تھی لگ بگ 20 ورس پہلا ہوں تنہ نریف کھاتے عشر محرم پڑھو مٹے آئے ہوتا یعنی 20 ورس نوانا پچھی کئی ایک بزرگ ہوئے جیتے ہو کہ تمہاری ساتھ آئی ہتا امنی یاد حضی تاجی سے آجے ایوان آور اپنا وچے موجود نہ تھی یہ تمام مومنین انہیں مومنات کہ جلو کو اللہ نے پیارا تھے گیا چھے خداوند کریم امنی مغفرت فرمائے انہیں آپ نے آج رات میں جارے کے سید الشہداء علیہ السلام آپ نے فریتی مہمان تھے چھے ایک سورہ فاتحہ امنی یاد مٹی پڑی
આપણે જેમ વિધિ થશે કે આજે શબે અવ્વલ અને માહે મહોરમની પહેલી રાત છે, ચાંદ સાબિત થવાથી આજે રાત પહેલી છે, આપણા સૌ તરફથી મઝલુમે કરબલાની બારગાહમાં આપણે સલામ, એ મઝલુમ પ્યાસા ઇમામને સલામ કે જે આજથી આપણા અહીં મહેમાન છે, અને સૌથી વધારે તમારા સૌ તરફથી એ મઝલુમ ઇમામની માને સલામ કે આજથી એ પોતાની મરકદમાં મદીનામાં નથી, બલકે જ્યાં જ્યાં આઝાદારી ચાલુ થઈ છે ત્યાં એ પણ આપણા મહેમાન છે. ખુદાવંદે કરીમ આ મુહર્રમના અયામો એવી રીતે પસાર કરવાની તૌફીક આપે કે જેથી આપણા જીવનની અંદર કરબલાએ મોલ્લા જે આપણને સબક આપે છે એ સબકને આપણે ઉતારી શકીએ કે કરબલા અને કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝીમ કુરબાની એ ફકત જાન ગુમાવવા પૂરતી વાત ન હતી, અથવા આપણને ફકત આઝાદારી માટે તૈયાર કરવા માટેનો એ આખો ઇતિહાસ નહોતો, બલકે એ ઇતિહાસ સમસ્ત ઇન્સાનિયતના નામે એક એવો પૈગામ હતો કે જે પૈગામને કારણે જિંદગીમાં પલટો આવી શકે તેમ છે. હવે આ 10-12 રાતો માટે એક વાત તો હું કહી દઉં પહેલેથી કે મારી આદત મુજબ ઘણી વાતો કડવી હશે, પણ હવે ડૉક્ટર જો કડવી દવા ન દે હંમેશા મીઠી જ દે તો એ ચાલે પણ હેતુ એ છે કે ખુદાવંદે કરીમ મારા નફ્સને અને તમારા સૌના નફ્સને હિદાયત કરી. એ મતલબ નથી કે હું અહીંથી બેઠો બેઠો પોતાની જાતને તમારા કરતાં બહેતર સમજીને વાત કરું છું. આપણે સર્વે ગુનેગાર છીએ, આપણે મૌલાની કુરબાનીમાંથી જે સબક લેવાનો છે એ હું રજૂ કરું. તો અમુક વાતો કડવી હશે, અમુક વાતો કદાચ મીઠી હોય, એનો જોખમદાર નથી. જમાતે એમ કહ્યું કે તમે 1 કલાક સુધી પડો, પણ 1 કલાક પડવા માટે છાતી જોઈએ, અને હું લગભગ 40-45 મિનિટથી વધારે પડતો નથી, પણ તે છતાં અગર આપ સાહેબોનો સાથ હશે અને સમજવા અને સાંભળવા માટેનો ઉલ્લાસ હશે તો ઇન્શાઅલ્લાહ એકાદ બે વાતો વધારે રજૂ કરવાની હિંમત કરીશ, કારણ કે પછી કોણ જાણે છે ક્યારે પાછી મુલાકાત મિંબર પરથી થાય. દોસ્તો, સૌથી મહાન નેમત જે ખુદાવંદ કરીમે આપણને આપી છે એ જિંદગી છે. એને આધારે બાકીની નેમતો છે. જીવન જે છે એ ખુદાવંદ કરીમ તરફથી એક અઝીમ નેમત છે, પણ એ જીવનથી મુરાદ ફક્ત આ દુનિયામાં શ્વાસ લેવું અને હરકત કરવી અને હાલવું ચાલવું ને હલન ચલન નથી, બલકે ઇસ્લામી નુક્તાએ નજરથી, ઇસ્લામી દ્રષ્ટિથી, ઇસ્લામી નજરથી અને રાયથી આ જીવનની શરૂઆત અહીંથી શરૂ થાય અને અહીંથી ચાલ્યા ગયા પછી પણ એક દુનિયા છે કે જ્યાં એ જિંદગી બીજી રીતે બાકી રહે છે. એ તમામ જિંદગીને એક નિયામત ગણું છું કે ખુદાવંદે કરીમે મને એ નિયામતથી નવાજ્યો છે અને આપણને સૌને નવાજ્યો. અગર આ વસ્તુ સમજાય છે તો અલબત્ત દરેક ઇન્સાનને 2 મિનિટ વિચારવા માટે બેસવું જોઈએ કે હું કોણ છું,
ક્યાંથી આવ્યો છો ને ક્યાં જઈ રહ્યો છો, ક્યાંથી આવ્યો છો ક્યાં જઈ રહ્યો છો. ઇન્સાને એક બે મિનિટ માટે આ દુનિયાની જંજાલમાંથી નીકળીને પોતાની એક ખૂણામાં બેસીને વિચારવાની જરૂર છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈ રહ્યો છું. અમને યુરોપવાળા અને પશ્ચિમના દેશોવાળા એમ સમજાવવાની કોશિશ કરે છે કે જિંદગી અને આ દુનિયા એક એવા કિતાબની જેમ છે કે જે કિતાબના શરૂઆતના પાના ખોવાઈ ગયા છે અને એના છેલ્લા પાના પણ ખોવાઈ ગયા છે. કમાલની વાત છે. એટલે શું, એટલે એક તમારા હાથમાં કિતાબ હોય એની શરૂઆતના પાના ફાટેલા હોય તો ખબર ન પડે કે લખનાર કોણ છે, ખબર ન પડે કે એની શરૂઆત કેમ થઈ, ખબર ન પડે કે ભાઈ એનો પ્લોટ શું છે, અને વચ્ચેથી કિતાબ ચાલે અને જ્યારે છેલ્લા પાને હવે જાણવું છે કે ભાઈ એનું પરિણામ શું આવ્યું તો કિતાબના પાના ગુમ. એટલે અમને એમ કહેવામાં આવે કે કોઈને ખબર નથી કે આ શરૂઆત કેમ થઈ દુનિયાની ઉત્પત્તિ. હા, એટલી ખબર છે કે કદાચ એક ધડાકો થયો, એને અમારી અંગ્રેજીમાં અમે કહીએ છીએ બિગ બેંગ, તમારે ત્યાં ફ્રેન્ચમાં કઈ ને કઈ હશે. એક જબરદસ્ત ધડાકો થયો, બસ આ જાણે કે ધડાકો થયો ને ત્યાર પછી આ ચારે કોરના ગ્રહો શરૂ થઈ ગયા અને ગ્રહોમાં કોઈ ગ્રહોમાં જીવન ચલાવવા માટેના સાધનો થયા અને જિંદગી ચાલુ થતી ગઈ. અને હમણાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છેલ્લે સાયન્ટિસ્ટોએ કીધું કે હા, એક ધડાકો થયો હશે અને ધડાકા પછી જિંદગી શરૂ થઈ બધા કારણે, પણ હવે છેડે શું આવશે તો કે પાછું ખબર નથી. એને કહેવાય છે બિગ ક્રંચ. ક્રંચ એટલે એક વસ્તુ આપણે સમેટી લઈએ જેમ તેમ, છાપું તમારા હાથમાં છાપું હોય અને તમે છાપું બંધ કરો અને બધે જેમ તેમ સમેટી લ્યો, એને કહેવાય ક્રંચ. એટલે આ છેલ્લે દુનિયા પાછું થઈ જશે બિગ ક્રંચ. એટલે કદાચ જો એનો બહુ જ ખરાબ દ્રષ્ટાંત આપું, ખરાબ એટલે એમ કે મિંબરની વાત છે, બે શરમીની વાત નથી, પણ સંડાસમાં જેમ પાણી આપણે ફ્લશ ખેંચીએ તો કેવી રીતે પાણી વંટોડ્યું ખાઈને ચાલ્યું જાય છે, એવી રીતે દુનિયા બ્લેક હોલમાં ખલાસ થઈ જવાની છે. એને કહેવાય છે બિગ ક્રંચ. આ શરૂઆત અને આ અંત, મારા દોસ્તો જરા વિચારવાની વાત છે કે જે દુનિયાની અંદર ઉત્પત્તિ અને શરૂઆતની ખબર ન હોય અને એના અંતની ખબર ન હોય, એ દુનિયામાં જીવવા માટે ઇન્સાનને કોઈ મકસદ ન હોઈ શકે. મકસદ એને જ હોઈ શકે જેની શરૂઆતની ખબર હોય અને અંતની ખબર હોય. ઇસ્લામ આપણને કહે છે કે એવું કાંઈ નથી, કે આ એવી કિતાબ નથી કે જેનું પાનું શરૂઆતમાં ન હોય, એનું પાનું પહેલે છે. કે જે દિવસે ખુદાએ તમને પેદા કર્યા એને કહેવાય છે મબદા, અને એનો અંત છે કયામત, એને કહેવાય છે મહાદ. આ કિતાબ એવી નથી કે જેની શરૂઆત કરો તો ખબર ન પડે લખનાર કોણ છે. એનો લખનાર જિંદગીનો સર્જનહાર છે અને એનું પતાવનાર પણ જિંદગીનો સર્જનહાર. અગર આ સમજાય છે મારા દોસ્તો, કારણ કે મારી આદત જે લોકો જાણે છે, મારી મજલિસો સાંભળે છે દુનિયાભરમાં, હું એક વાત બે વાર ત્રણ વાર કહેતો નથી, એક વાર પતી ગઈ. એટલા માટે તમારો ટાઈમ બહુ કિંમતી ટાઈમ, મારા માટે તમારો સમય કિંમતી છે કે હું એક વાર તમને એક નાના બચ્ચાને સમજાવતો હોય એવી રીતે વારંવાર ઘૂંટડતો નથી. બસ સમજી લીધું તમે, આગળ વધી. એની એક ઇબ્તિદા છે અને એનો એક અંત છે. હવે જેની ઇબ્તિદા અને અંત હોય ત્યાં હું પશ્ચિમ ગયો, પૂર્વ ગયો, તમારા ઘરે પૂછ્યા કે છે મુલ્લા સાહેબ કમાલ છો, જેનો ઘર છે એને પૂછો જી, જેના ઘરે આવવું છે એને પૂછો કે રસ્તો બતાવું. તમે ગામને પૂછો છો, કમાલની વાત આ છે કે ભાઈઓ એક રસ્તો ઇસ્લામનો આમ જાય છે, એક રસ્તો આમ જાય છે, અને તમે મને સમજાવવા માંગો છો કે આ ત્યાં જઈને ભેગા થવાના છે.
સાહેબ વિચાર કરો તમે. જમીન આસમાનનો ફેર છે, આ દીન છે ને દીન એમ એક બંધનનું નામ છે કે જે બંધન સર્વ મુખત્યારે મારા પર મૂક્યું છે અને એણે મને કહ્યું છે કે આ રસ્તા સિરાતે મુસ્તકીમ સીધો રસ્તો અહીં છું. ઇબાદત માટે કીધું ફઝકુરૂની મને યાદ કરો, મારા ઘરે આવો. વઝકુરુલ્લાહ કમા હદાકુમ, ઇબાદત એ રીતે કરો જેવી રીતે એણે રસ્તો બતાવ્યો છે, તમારી રીતે નહીં. મારા ઘરે આવવું છે તો આ સીધો રસ્તો છે. મેં કીધું નહીં, હવે મારી સાથે કોઈક વખતે હિન્દુસ્તાન ચાલજો તો હું તમને બતાવીશ. હિન્દુસ્તાનમાં લઈએ હિમાલયની તળેટીમાં, હિમાલયની તળેટીમાં એક માણસ ઊભો હશે આવી રીતે હાથ ઊંચો કરીને લંગોટી વાળી, સખત ઠંડીમાં એના નખ ઉગી ઉગીને સિંગડાની જેમ ઊંચા પહોંચી ગયા છે, એનું શરીર કાંઠી જેવું થઈ ગયું છે અને આંખો મીચીને બેઠો છે. કેટલા વર્ષોથી, 3 વર્ષથી 4 વર્ષથી ઊભો છે બિચારો, એક પાછો એક પગ ઊંચો રાખીને. બધું એને જઈને ધીમેથી પૂછ્યું, મેં કીધું બાપુ આ દુઃખ શા માટે? મને કે અલ્લાહ સુધી પહોંચવા માટે, આ રસ્તો એક અલ્લાહ સુધી પહોંચવાનો આવે છે. બોમ્બેના ફૂટપાથ ઉપર કોફે જોશો, અડધું નાગું શરીર ખીલા ઉપર સુતા છે, ખીલા ખીલા નાખીને પાછળ અણીદાર ખીલા, હે જેવા તેવા ખીલા નહીં, અને સૂતો છે. તમે પૂછો ભાઈ આ શા માટે? ખુદા સુધી પહોંચવા માટે. સાધુઓ પોતાના મંક હાઉસમાં ત્યાં રહીએ હર્બિટેજમાં, અને ખાવા પીવા બધું શા માટે? ગુરુઓ મહર્ષિઓ જે પોન્ડિચેરી આશ્રમોમાં, ત્યાં યુરોપના જર્મનીના અને બેલ્જિયમના અને બધાના મોટા મોટા રાજકુંવરો પોતાની દોલત મૂકીને અહીંયા આવ્યા છે, ઘરવાળી મૂકી ઘરબાર મૂકીને આવ્યા છે, બધું મૂકીને શા માટે? અલ્લાહ સુધી પહોંચવા માટે. કેટલા રસ્તા થયા? અને હું મુસલમાન છું, શાદી એક કરવાનો હુકમ છે, ફેમિલી રેસ કરવાનો બી હુકમ છે, વેપાર વણજ કરવાનો બી હુકમ છે, હલાલ રોજી કમાવાનો બી હુકમ છે, મિત્રાચારી દોસ્તી પણ રાખવાનો હુકમ છે, કુટુંબ જાળવવાનો બી હુકમ છે. જી હા, નમાઝ બી પઢું છું, ઈબાદત બી કરું છું, શા માટે? ખુદા સુધી પહોંચવા માટે. આ કેટલા રસ્તા છે અને કેટલો ફેર? એક વાત કહું છું, તમે એના પર સમજી લેજો, એક જ વાત. મેં લંડનમાં કીધું કે ભાઈઓ હું આજે 40 વર્ષ થયા, મેં એક પણ મોટર કારનો એક્સિડન્ટ કે કોઈ મેં ઓફેન્સ કે કોઈ મેં ગુનો કર્યો નથી. એટલા 40 વર્ષ. મારા દોસ્તો બહુ સીધા સાદા છે બિચારા, માડાગાસ્કરની વાત નથી કરતો, કોઈ ખરાબ ન લગાડે. એ લોકો સમજે કે મારી પાસે કોઈ તાવીજ છે, એટલે કેવા લાગે મુલા સાહેબ લખ્યા પણ અમને પણ એક તો અમે ઓલા સ્ટેરિંગને દાંડીમાં નાખી દઈએ. દાંડી આવે છે ને, અક્કલ જ્યારે ઉતરે છે ઇન્સાનની તો તાવીજ દાંડીને પહેરાવે છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? ઈશારો બગેરો છું. મેં કીધું ભાઈ તાવીજ બાવીજ કાંઈ છે નહીં તો પછી કેમ થાય? મુલા સાહેબ એક ગુનો પણ નહીં. મેં કીધું અડધોય નહીં, 40 વર્ષ થયા એક ગુનો નથી કર્યો. પણ કેમ કર્યું? મેં કીધું એટલા માટે કે ડ્રાઈવર ડ્રાઇવિંગ જાણતો જ નથી. ગાડી હાંકવાનું કંઈ જાણતો જ નથી. મેં ગાડી હાંકી, અરે ભાઈ કમાલ છે મુલા સાહેબ, તમે ગાડી હાંકી નથી ને 40 વર્ષમાં તમે ગુનો નથી કર્યો, એ કોઈ કમાલ છે? કમાલ તો એને કહેવાય કે તમે ગાડી શીખો હાંકતા, પછી નાનકડી એક ખરીદો, ખરીદી સરિયામ રસ્તા ઉપર આવો અને પછી 40 વર્ષ હાંકો ને કોઈ ગુનો ના કરો તો હું માનું. જી પહાડની તળેટીમાં બેઠેલો માણસ એક હાથ ઊંચો રાખીને એમ કે મેં કોઈની ચોરી નથી કરી, મેં કોઈની ગીબત નથી કરી,
મેં કોને દગો આપ્યો નથી જી. એમાં કોઈ કમાલ છે? કમાલ પૈગંબરે ફરમાયું કે આવ જીવનમાં શાદી કર, કમા, વેપાર કરજે, મેં કહ્યું છે, અને પછી બતાવ કે તારા જીવનમાં કેટલી ચોખ્ખાઈ છે. માત્ર એક જ રસ્તો છે, કુલ ઇન્ની હદાની રબ્બી ઇલા સિરાત મુસ્તકીમ. એક જ રસ્તો. તમે જ્યોમેટ્રીમાં પણ શીખી શકો છો. જ્યોમેટ્રી જ્યારે શીખાડે છે ત્યારે આપણે કહીએ છીએ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ ઇઝ ધ સ્ટ્રેટ લાઈન. સીધી લાઈન જે હોય છે બે પોઈન્ટની વચમાં, એ નાનામાં નાનો ડિસ્ટન્સ હોય છે. એ સિવાય જેટલા તમે ખેંચો એ લાંબા ડિસ્ટન્સ હોય છે. શોર્ટેસ્ટ અને સ્ટ્રેટ એક જ સીધી લાઈન. ભાઈ હમર ફરમાય છે આ વાળો રસ્તો છે. આ હું તને શીખવાડું એવો પાઠ કે તારી દુનિયા પણ સુધરે અને તારી આખરત પણ સુધરે. અહીં પણ તું તારું જીવન એવી રીતે વિતાડે કે જેથી એ જીવન અલ્લાહને માની રહીએ, લોકો તારા જીવનથી ફાયદો ઉપાડે, અને એવી જ રીતે આખરતમાં તું જન્નતમાં દાખલ થાય. પૈગંબરે વેપાર કર્યો, પૈગંબરે શાદીઓ કરી, પૈગંબર બાપ તરીકે જીવ્યા, પૈગંબર ધણી તરીકે જીવ્યા, પૈગંબર કબીલાઓ સાથે રહ્યા, હુકુમત કરી મદીને મુનવ્વરામાં, જિહાદ બી કરી, પણ દરેક જગ્યાએ પોતાની ઇસ્મતમાંથી હટ્યા નહીં. જેણે જોયું એમ જ વિચાર કર્યો કે આજે દુનિયાને આ વસ્તુ ખરેખર વિચારવા માટે મળી છે કે આ કયો ધર્મ છે કે જેને બીજી રીતે ગમે તે રજૂ કરતા હોય કે ભાઈ આ ટેરરિસ્ટ છે ને આ છે તે છે. પ્રોપાગાન્ડા સાથે મને કોઈ અત્યારે નિસ્બત નથી. મારે એટલું જ આપણે કહેવું છે કે તમે આવીને એક વખત જોઈ તો જાઓ કે આ રસ્તામાં તમને કોઈ ખોડ દેખાય છે કે જે તમારા અહીંના જીવનને ત્યાંના જીવનની સાથે મળાવી અને તમને પાર કરી. પછી એક વસ્તુ, અને મારો આજનો પૈગામ કે જે હું કહેવા માંગુ છું તે છે કે આ જીવન, આ જિંદગી એક બાજુ જેમ તળાવનું પાણી પડ્યું રહે એ રીતે નથી. આ જીવન ઉલમા તમને કહેશે, અંગ્રેજીમાં એને કહેવાય છે પાથ ઓફ પ્રોગ્રેશન. પ્રોગ્રેશન એને એ લોકો પોતાની ફારસીમાં શેર એ તકામુલ, કમાલ તરફની શેર, રોડ ટુવર્ડ્સ પરફેક્શન સમજાય છે તમારી ફ્રેન્ચ ભાષામાં. એક રસ્તો છે કે જેના ઉપર મારે ચાલવાનું છે. એટલે ટૂંકમાં કે તળાવ નથી કે એનું પાણી પડ્યું રહીએ, એક નદી છે કે જે જારી જઈ રહી છે. તમે સમજાય છે? એક હદીસ છે મારા મૌલાની, પૈગંબર અક્રમની છે, અને એ જ હદીસ મૌલા અલીથી પણ મને મળે છે. એટલે માસૂમની જબાનથી છે, કોઈ પણ એક જબાનથી હું રિવાયત કરું ઇન્શાલ્લાહ કાફી છે. પૈગંબરે ફરમાવ્યું, અને વિચારવા જેવી વાત છે, ઘણા માણસો કહે ને ભાઈ તમારે ત્યાં હદીસમાં શું છે, હદીસમાં બસ આ જ છે ને કે ખાઓ પીઓ, આ ન ખાઓ ને આ ન પીઓ. ખબર નથી કે પૈગંબર અક્રમની હદીસની ખાસ ખુશુસિયત એ છે, મારી આ વસ્તુઓ તમે તમારે ત્યાં નોંધી રાખજો કે જે હું રોજ એ બયાન નથી કરતો. પૈગંબરની વાતોની ખુશુસિયત એ છે કે એટલી સાદી હતી કે દરેકને સમજાય, એટલી ઊંડી હતી કે માણસને વિચાર કરવો પડે. મૌલા અલીની વાતો રાજુ બલાગામાં બહુ ઊંડી છે, ભાષા અઘરી છે, ઉલમા જાણે છે. બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાનો ખુતબો જે પૈગંબરની વફાત પછી એમણે રજૂ કર્યો એટલો અઘરો છે, એટલો અઘરો છે કે ઉલમા તમને કહેશે કે એના એના માટે કેટલી શરહ લખાણી. ફાતિમા ઝહરાનો ખુતબો સખત અઘરો, કારણ કે આરબી જબાન જાણનારાઓ પણ થીજી જાય કે આ શું ફરમાવી રહ્યા છે. હાય કે નહીં મોલા ખુતબા જનાબે ફાતિમા ઝહરા માં કુવા કરે, એક એક શબ્દ પર વિચારું કરું કે શું ફરમાવે છે બીબી. પણ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ
કારણ કે નબુવત લઈને આવ્યા હતા અને લોકો હજી તૈયાર નહોતા. વાત સાદી કરતા બધા સમજી જતા, પણ એટલી ઊંડી કરતા કે દુનિયા વિચાર કરે. ફરમાયું, મનિસ્તવા યૌમાહુ ફહુવ મગબૂલ, જેના બે દિવસો સરખા હોય એ માણસ નુકસાનમાં છે. કેટલી સાદી વાત કરી. મારો ગઈકાલનો દિવસ ને આજનો દિવસ સરખો છે, માનો કે ના મારા ઇલમમાં વધારો થયો, ના મારી કોઈ નેકી વધી જી, બાકી ઘટતી ગઈ. હા, મનીષ તવા યવમાં હું, જેના બે દિવસો સરખા હોય, આજનો દિવસ અને આવતીકાલનો દિવસ એ પણ આમાં આવી જાય, ગઈકાલનો વિતેલો દિવસ અને આજનો દિવસ એમાં આવી જાય, જેના બે દિવસ સરખા હોય એ માણસ નુકસાની. એનો અર્થ એમ થયો કે આ દુનિયા આગળ વધવા માટે છે, જ્યાં છો ત્યાં ઊભા રહેવા માટે નથી. છે કે નહીં? એક તરક્કીના પંથે આગળ વધતી જતી દુનિયા એક શમાની જેમ, શમા જાણો છો, મીણબત્તીની જેમ. મીણબત્તીની ખૂબી એ છે કે એના પ્રકાશમાં, એના ફ્લેમમાં, એના લાઇટમાં એક ખૂબી, એને ઓજસમાં એક ખૂબી છે કે દુનિયાભરને લાઇટ પણ આપતી રહે ને પોતે બરબાદ થઈ જાય. જી ઓળવાઈ જાય તો અંધારું થઈ જાય. જીવન એવું જીવ કે તું જતો રહે તો દુનિયા પ્રકાશિત થાય, તું મરી જાય તો અંધારું થઈ જાય. પોતા માટે તો ગધેડોને બળદે જીવે છે, પાર માટે જીવે છે ઇન્સાન. અને એ પંથ ચાલે છે એનો. શું વાત કરું તમને મારા ભાઈ, મુલ્લા મોહસિન ફૈઝ કાશાની તફસીર સાફીમાં લખે છે કે એક દિવસ હઝરત મૂસાને એવો ખ્યાલ આવ્યો, ફક્ત ખ્યાલ આવ્યો, એની ઇસ્મતનો કોઈ એતરાજ નથી ભાઈઓ, નબી હતા, ખાલી ખ્યાલ આવ્યો કે આજે દુનિયામાં ખુદાએ મને એટલો નવાજ્યો છે કે મારા જેવો કોઈ જાણતો નહીં હોય, મારા જેટલું કોઈ. ખાલી ખ્યાલ આવ્યો એક, બસ એમ નહીં કે કોઈ પોતાનો અકીદો હતો, કારણ કે અકીદો ન હોય તો આ તો કિબ્રિયાઈ સામે પોતાનો તકબ્બુર રહે. ફક્ત વિચાર આવ્યો કે અલ્લાહે મને એટલી નિયમત આપી છે કે મારા જેટલું આજે કોઈ જાણતો નહીં. શેખ મોહસિને ફૈઝ કાશાની પોતાની તફસીરમાં લખે છે કે તરત જ ખુદાવંદ કરીમે જિબ્રીલે ને ફરમાયું કે યા જિબ્રાઈલ અદરિક મૂસા ફઇન્નહુ હલક. મૂસાની ખબર લે કે જાય છે હલાકત તરફ. મૂસાની ખબર લે કે હવે જઈ રહ્યો છે નાશ થવા માટે, કારણ કે જો આનાથી આગળ વધ્યું તો પોતાને કંઈક સમજશે. નિશાલા મજલિસોમાં આવશે, જ્યારે આવશે ત્યારે હુકમ થયો, મૂસા તને જીવનને ફિલોસોફીની ખબર નથી, માટે હવે આગળ વધ. હવે સૂરે કહફની અમુક આયતો છે. મૂસાએ કીધું, વકાલ મૂસા લિફતા, એક સાથી હતો જવાન, એનો વસી હતો જે હોય ઉભો થા, લા અબ્રહ હત્તા અબલુગ મજમા અલ બહરૈન અવ અમ્ઝિય હુકબા. ચાલ મારી સાથે એક મુસાફરી પર, વિચાર કરજો હું કુરાન એ મજીદ જે આપણે પડીએ છીએ ને વિચારતા નથી. વલ્લાહ એક એક આયતની અંદર જિંદગી માટેનો સબક, એક એક શબ્દની અંદર કુરાન એ મજીદ. અજીબો ગરીબ કહાની છે, પણ આપણી હાલત છે આ ખાને કાબાની તસવીરની જેમ કે પિક્ચરને ખબર નથી કે એના સીના ઉપર શું છે. આ ફોટોગ્રાફને ખબર નથી કે એના સીના ઉપર અલ્લાહના ઘરનું પ્રતિબિંબ છે. એમ આપણને ખબર નથી કે આપણી પાસે કુરાન મજીદ છે. ફરમાય ઉભો થા, હું નિરાંતે બેસવાનો નથી. લા અબ્રહુ, જ્યાં સુધી કે હું
બે દરિયાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં હું પહોંચું નહીં, ચાહે મને વર્ષો સુધી ચાલવું પડે. હવે કઈ સફર છે આ? હે નબી, તમે ઉલુલ આઝમ પૈગંબર, તમે સાહેબે કિતાબ ક્યાં જઈ રહ્યા છે? તો ગયા. ફલમ્મા બલગા મજમા બૈનિહિમા, જ્યારે પહોંચ્યા દરિયાઓની, બે દરિયા જ્યાં ભેગા થાય છે એના સંગમ પાસે, નસિયા હૂતહુમા, એ લોકોની પાસે ભાતું હતું, ભાતમાં હતી માછલી, જીવતી નહીં હો, એ લોકોને રાંધતા આવડતું. રાંધેલી માછલી ભાઈ પાણીમાં જીવતી નીકળી ગઈ, એટલે એનો અર્થ એમ થયો કે આ બે હયાત પાસે પહોંચ્યા હતા. કુરાન ફરમાવે છે, હદીસ નથી. ફલમ્મા જાવઝા, ત્યાંથી નીકળ્યા, મૂસાને ખબર નહીં કે આ બનાવ બહેનો છે, જ્યારે ત્યાંથી નીકળી ગયા, કાલ અલી ફતાહ, પછી એના જવાન સાથીને કીધું, આતિના ગદાના ભાઈ ખાવાનું તો લે આવ, લકદ લકીના મિન સફરિના હાઝા નસબા, આ સફરમાં તો અમે ખૂબ થાક્યા છીએ, હવે ખાવાનું દે. ત્યારે એના જવાને કીધું, અરાઈત ઇઝ અવૈના ઇલા સખરા, તમને યાદ આવે છે જ્યારે આપણે બેઠા હતા ઓલા ખડક પાસે, ફઈની નસીતુલ હૂત, હું માછલી જ ભૂલી ગયો ત્યાં, વમા અનસાની હું ઇલ્લ શૈતાન અન અઝકુરા, આ શૈતાને મને ભૂલાવી દીધો, પણ થયું એમ, ફતખદા સબીલહુ ફિલ બહર અજબા, મેં મારી આંખે જોયું કે દરિયામાં ચાલ્યું ગયું, જીવતી જીવતી આ હું અજબ થાઉં છું, કેમ થયું? કુરાને હવે શું કરે મૂસા, ભૂખ લાગેલી છે, તમાચો ઉછાળીને એક જ મારી દીધું, બેવકૂફ, આ ભૂખની દવા શું? જવાબ સાંભળો, કાલ ઝાલિક કુન્ના નબગી, અરે ત્યાં તો મારે પહોંચવું હતું, અરે ઈ તો મારો સ્ટેશન, ઈ મારો ઈરાદો હતો, તું ત્યાં કેમ ન બોલ? ફરતદા અલા આસારિહિમા કસસા, તો પાછા ડગલે ડગલે પાછા આવ્યા. એટલે કે ઇન્સાનની જિંદગીમાં એટલી મહેનત છે કે કોઈ વાર જવું પડે, કોઈ વાર પાછા આવવું પડે, પણ મંઝિલે પહોંચવું જરૂરી છે. મૂસા ગયા, જઈને પાછું જયારે સાંભળ્યું ક્યારે એ જગ્યા હતી, તો ફરતા અલ્લાહ કે છે પાછા આવ્યા, અલા આસારિહિમા કસસા, ડગલે ડગલે, નિશાની નિશાની, જેથી પાછો રસ્તો ચૂકી ન જાય. ફવજદા અબ્દમ મિન ઇબાદિના, ત્યાં એ લોકો એક બંદાને જોયો કે જે અમારા બંદાઓમાંથી એક હતો. લકદ આતૈના રહમતમ મિન ઇન્દિના વઅલ્લમનાહુ મિન લદુન્ના ઇલ્મા, એ બંદો કોણ હતો જેને અમે રહમત આપી હતી અમારી અને અમારા તરફથી શીખાયું હતું? ગુલામા બેઠા છે, રહમતમ મિન ઇન્દિના, આ રહમત ઇન્દિયતની છે, ઇન્દિયતની રહમત જુદી ચીજ છે, અલ્લાહની રહમત જુદી ચીજ છે, ઇલ્મ જુદી ચીજ છે, ઇલ્મે લદુની જુદી ચીજ છે. અહીંયા જે બેઠા છે, એક બંદાને જોયો છે, રહમત એની પાસે ઇન્દિયતની છે, બહુ મખસૂસ રહમત, અને ઇલ્મ છે પણ લદુની, અલ્લાહ તરફથી. એ એક માણસને બતાવવા ખાતર કે મૂસા તારો ઇલમ અંત નથી, તારા પછી પણ જાણકાર મોજૂદ છે મારા બંદાઓ, આટલી લાંબી મજલ ખેંચાવી કે જેથી એની મુલાકાત થાય. અને મુલાકાત થતાની સાથે જ મૂસાએ કીધું, કાલા લહુ મૂસા હલ અત્તબિઉકા અલા અન તુઅલ્લિમની મિમ્મા ઉલ્લિમ્ત રુશદા, તું રજા આપે છે કે હું તારા ભેગો ભેગો રહું જેથી તું મને શીખવાડે જે અલ્લાહે તને શીખવાડ્યો છે. આજે હું લાઈન દોરી ખેંચી રહ્યો છું, એ લાઈન દોરીની અંદર હવે પછી મારા બયાનો એક પછી એક સબ્જેક્ટ વાઇઝ અને વિષય વિષય સાંભળો, અને ઇન્સાફથી કહેજો કે ક્યાં જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે? અહીંયા આપણે
જ્યાં ત્યાં બોલાય છે, 21મી સદી આવે છે ને, કેટલા વર્ષ બાકી છે? હે, 3 વર્ષ બાકી છે, 4 વર્ષ બાકી છે. પણ 21મી સદીમાં ઘરે કોણ જે 20મીમાં ગયો હોય ને? જે 18મી સદીમાં જીવતા હોય 21મીમાં જાય છલાંગ મારી દે? એકવીસમી સદીની અંદર કેળવણી બદલવાની છે, કોમર્સ બદલવાનું છે, કોમ્યુનિકેશન બદલવાનું છે. જી જાણો છો, અત્યારે બદલી ગયું છે ઇન્ટરનેટમાં કે નહીં? વેપાર વણજ બદલી જવાનું છે. દુનિયાની અંદર એક અજબ ક્રાંતિ અને આંદોલન ઊભું થવાનું છે મારા દોસ્તો, અજબ. એને ન્યૂ વર્લ્ડ ઓર્ડર કહેવાય. આજે એ બધું થવાનું છે. એના માટે હું હજી તૈયાર ક્યાં છું કે જેને ફુરસત નથી કે તમે વોટ કોને આપ્યો? મને આપ્યો, મારા બાપાને આપ્યો. હા, આ ઠરાવમાં તમે મારો સાથ કેમ ના આપ્યો? અને હું સાથ તુસી લડાઈમાં હજી આપણને શ્વાસ લેવાની જો ફુરસત ન હોય, 21મી સદી વીતી જવાની છે, આપણે કબર ભેગા થઈ જવા. આ પ્રજા જે હું જોઈ રહ્યો છું જવાનોની, અને પડદાની પાછળ આપણી દીકરીઓ હશે કે જે જવાન છે, અને ઇન્શાઅલ્લાહ ખુદા એ લોકોને લાંબી ઉંમર આપશે અને એ લોકો 21મી સદીમાં દાખલ થશે. અમે જીવતા હોઈએ ન હોઈએ ખુદા સિવાય કોઈ જાણતું નથી, પણ એ લોકોને આ કોમના વડીલો અહીં હોય કે લંડન હોય, આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય કે કેનેડા હોય, આજની આ કોમની લીડરશિપ અને આ કોમનું આગેવાન વર્ગ આ કોમના નાના નાના માસૂમ ભૂલકાઓ માટે કઈ જાતની લાઈન દોરી કરવા તૈયાર છે? એટલે હવે જ્યારે મૌલા એમ કીએ મરવાને કીધું ઇમામે હુસેનને કે તમે યઝીદનું બયત, યઝીદની બયત કરી લ્યો, યઝીદ સારો માણસ, આપે જવાબ દીધો છે. જે એ જવાબ અરબીમાં જે રીતે ફરમાયું છે હું રજૂ કરીશ, તમે ઇન્સાફ કરજો કે આપે શું ફરમાયું છે. મૌલા કહી શકતા હતા આના લા ઉબાય યઝીદ, હું હરગિજ યઝીદની બયાત પતી જાતી વાત. પણ જે ફરમાયું છે એ એમ નથી ફરમાયું, ફરમાયું મિસલી લા યુબાયઉ મિસલા, એ મારા જેવો જે બી હશે એના જેવાની કોઈ જ બયાત નહીં કરે. તમને ફેર સમજાય છે? મારા જેવો એટલે રહેતી દુનિયા કયામત સુધી મારા જેવો જે બી હશે એના જેવાની બયાત નહીં કરે. જ્યાં સુધી હુસૈનિયત મોજૂદ છે, યઝિદિયતને હક નથી કે બયાત માંગે. ચાહે એ હુસૈનિયતના પંથ ઉપર હુસૈન ઇબ્ન અલી હોય, ચાહે એ હુસૈનિયતના પંથ ઉપર આપણા કોઈ ઇમામ હોય, ચાહે એ હુસૈનિયતના પંથ ઉપર આપણા આલિમો હોય, એ હુસૈનિયતના પંથ ઉપર અલ હકીમ હોય કે ઇમામ ખુમૈની હોય, હરગિઝ યઝિદિયત સામે માથું નહીં કરશે. સીધી વાત, મિસલી મારા જેવું લાયુબાયઉ મિસલા, એવાની બયાત કોઈ દિવસ ના કરે. એક સિદ્ધાંત અને એક પ્રિન્સિપલ છોડી ગયા. જો કીધું હોત કે હું નહીં કરું તો એ પ્રિન્સિપલ ન થાત, સિદ્ધાંત ન થાત, પોતાની વાત થાત. એક લાઈન દોરી કરી ગયા કે મિસલી લા યુબાયઉ મિસલા શું હતું? ભાઈઓ, હું જ્યારે મુસીબતનું બયાન ભણું છું મને ખબર છે કે ઘણી વસ્તુઓ હું પોતે બયાન કરી શકતો નથી, કારણ કે મારું દિલ ધરાવે છે. મસાહેબના બયાનમાં મારું દિલ ધરાવે છે અને રડે છે, પણ એના બે કારણ છે. એક મઝલૂમ એ કરબલાની મઝલૂમી છે,
બીજી મઝલૂમે કરબલાની હક્કાનિયત એમનું સત્ય પણ જ્યારે હું વિચાર કરું છું ત્યારે મને રડવું આવે છે અને મને થાય છે કે યા અલ્લાહ આ પંથ ઉપર હું ક્યારે પહોંચીશ કે જે પંથ મને હુસૈન દેખાડી ગયા છે, ક્યારે મારું જીવન એવું જીવન થશે, ક્યારે મારા ભાઈઓ અને મારી બહેનો ઝૈનબ અને ઉમ્મે કુલસુમ અને ફાતિમા ઝહરાની જીવનને પોતાના જીવનમાં ઉતારી શકશે. યઝીદે બૈયત માંગી. તમે તો ઇતિહાસ જાણો છો મારા ભાઈઓ, ઉલમા બેઠા છે, જાણકાર લોકો બેઠા છે મારા ભાઈઓ, મારે ખાલી ઇશારો કરવાની જરૂર છે, મારે આ કંઈ બહુ વિગતવાર બયાન કરવાની જરૂર નથી. આખું હિજાઝ, આખું શામ, ઇરાક બધા બયાત કરી ચૂક્યા હતા. ચાર જણા બાકી હતા, એમાં ત્રણ જણા એ પણ એક રહી ગયા હુસૈન ઇબ્ન અલી. આજે માનો કે કોઈ માણસ ઊભો થાય કોઈ પોસ્ટ માટે અને એને હાજરીમાંથી 40 જણા વોટ આપે ને 41મો વોટ ના આપે તો એનો અર્થ એમ નથી કે એ લડે. મારું કેવું છે યઝીદ, દુનિયાએ તારી બયાત કરી લીધી છે, તું શા માટે હુસૈન ઇબ્ન અલી માટે ચિંતામાં મુકાયેલો છો? હુસૈનને મૂકી દઈ એકલા છે. જવાબ આવશે, અલ્લાહ અકબર, જવાબ આવશે કે પૂછનાર આખી દુનિયા એક તરફ અને હુસૈન એક તરફ. જે હુસૈનના બયાતમાં વજન છે એ દુનિયાની બયાતના વજન એ નથી. તમે સમજો છો હું શું કહી રહ્યો છું? યઝીદે આ દરેક જગ્યાએ કીધું છે કે જે હાથ હુસૈનનો છે એ હાથ કોઈનો નથી. તો જ્યારે યઝીદ જેવો દુશ્મન હુસૈનના હાથની કદર જાણતો હોય તો પોતે હુસૈન પોતાના હાથની કદર નહોતા જાણતા? ક્યાં હાથ ક્યાં પડશે? વલીદને કાગળ આવ્યો કે બયાત લઈ લ્યો અને અગર બયાત ના કાપે તો તરત જ તમે એનું માથું કાપી લ્યો. અને વલીદે ઇમામ હુસૈનને બોલાવીને મદીને મુનવ્વરામાં કીધું, પણ વલીદ એ શબ્દ બોલી શક્યો નહીં કે તમારું માથું કાપી લઈશ. પણ મરવાન હતો ત્યાં બેઠો હતો. મૌલા જ્યારે વલીદના દરબારમાં જવા માટે નીકળ્યા, હઝરત અબ્બાસ ઇસ્લામે કીધું, મૌલા હું તમને એકલા જવા નહીં દઉં. આ દુશ્મનો, આ કંઈક અંદર એક જાતનું પ્રચંડ ચાલી રહ્યું છે, હું તમને એકલા જવા નહીં દઉં. મૌલાએ ફરમાવ્યું, અબલ ફદલ મને એકલાને બોલાવ્યો છે, પણ મૌલા અમે તમને નહીં જવા દઈએ. ત્યારે લગભગ 12 બનુ હાશિમના જવાનો પોતાની તલવાર લઈ અને સાથે આવવા માંગે તો મૌલાએ કીધું કે મને એકલાને બોલાવ્યો છે, તમે એક કામ કરો, તમે બારે ઊભા રહો, અગર મારો અવાજ ઊંચો થાય અને તમને એમ લાગે કે હુસૈનને ગુસ્સો આવી ગયો છે તો તમે અંદર આવજો. એટલે અબુલ ફઝલ અબ્બાસ બારે ઊભા રહ્યા, અંદર વલીદે કીધું તો વલીદને ઇમામ હુસૈન ઇસ્લામે કહ્યું કે આવી રીતે છાની છાની રીતે મારી પાસે બયત લેવા માંગે છે? એ તો હું આવતીકાલે મસ્જિદમાં ભર મજમામાં જવાબ દઈશ કે બયાત કોની કરાય. એમ કરીને ઊભા થયા. ઊભા થયા તો મરવાને વલીદને કીધું કે જવા નહીં દેજે, પાછા હાથમાં નહીં આવે, માથું કાપી નાખે. બસ એટલું સાંભળવું હતું. એક મરતબા મૌલાએ કીધું, આ બદબખ્ત ના દીકરા બદબખ્ત, આ મલઉન ના દીકરા મલઉન, તું મારું માથું કાપવાની વાત કરે છે, આટલું બોયલા અને અબ્બાસ દાખલ થયા અંદર, બનુ હાશિમ દાખલ થયા. એક બનુ હાશિમ ને જોઈને મરવાન ગભરાયો, વલીદે ગભરાયો અને મૌલાએ બનુ હાશિમ ને એક વખત અટકાવ્યા અને મૌલા બહાર આવ્યા. દોસ્તો બસ ઘરે આવીને એ ભાઈ અને બહેનનો જે પ્રેમ અને જે મોહબ્બત છે એ દુનિયા માટે સબક સમાન છે. જૈનબ અલી હસલામે કીધું, ભાઈ શું નક્કી થયું?
फरमायू बहन वतन छोड़ ऊपर से पैगंबर अकरम की कब्र सामे मालियु सिबतैन माचे के त्राण दिवस सुधी एना पछी आवता ने इमाम हुसैन इस्लाम बेस्ता ने कहता नाना खुदा हाफिज वरी बेरकात नमाज पढ़ता वरी बेसी ने कहता नाना खुदा हाफिज एक बार कब्र मुताहर पासे बैठा था कि ऊंग आवी गई पैगंबर देखाने फरमायो या हुसैन कअन्नी अराक बिदमिक मुरम्मलन गोया हूं जो रोश तू खून में तरबो व मजबूहान अलहाब सर सर कपड़ बस आसान बढ़ो तू उभा थिया अने फरमायो इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन हवे आपने बता साहेब औलाद थी पर साहेब औलाद होवा थी वधारे अनुभव थाय छे जारे मां जीवती होय छे आपणी मां जीवता होय आपणे गमे એટલા બુઢા હોઈએ પણ मां जीवता होय तो त्यारे आपणो दुख मां पासे જ્યારે આપણે રજૂ કરીએ છીએ કેવી રીતે રજૂ કરીએ છીએ બાપ ઈ દુખ ન સાંભળે જે मां સાંભળે ગમે એટલા ઝઈફ થયા હોય આપણો દિલ એમ કે मां સામે દિલ ખોલીને વાત કર મારી માં છે માની કબર સામે આવીને હુસૈન ઊભા થઈને કીધું માં હુસૈન કજા તમારો હુસૈન આવ્યો છે એ મારી માં તારો હુસૈન આવ્યો છે વહાઝા આખિર ઝિયારતી યાર અને આ તારી છેલ્લી ઝિયારત છે आवाज आए वो कब्र थी वालेकुम या मजलूम मलूम ए तारी माना मजलूम तारा ऊपर सलाम इमाम हुसैन अलैहि सलाम माँ थी विदा पछी याद आयु कि नानी माँ छे उम्मे सलमा पासे उम्मे सलमा ने कीधु नानी अम्मा हूँ जई रह्यो छु कहो बेटा क्या जई रह्यो छु एला सांभळ्यु हतु कि एक मर्तबा उम्मे सलमा तड़पी गया कीधु इराक तरफ कि हमना मक्का जईश मक्का थी इराक बेटा इराक ने लोको वफादारी करी नथी કીધું માં એક વાયદો મારે ઉમ્મતના માટે પૂરો કરવાનો છે કે રહેતી દુનિયા કયામત સુધી લોકો હુસૈનની મિસાલ જોઈ અને અહલે ઇસ્લામને સમજે કે કોણ છે માં એક મર્તબા પોતાના જેબમાંથી એક નાનકડી શીશી કાઢી કીધું આ તમારા માટે છે માં મારી માં ફાતિમા હોત તો એને આપતી આ હું તમને આપું છું આ માટી જિબ્રીલે અમીને આપેલી હતી નાના બાપાને આ મારી ઓલી કબરની માટી છે જેમાં હું જવાનો છું તમે રાખો તમે રોજ નમાઝે અસર પડ્યા પછી જોયા કરજો અગર એમાં તાજું લોહી દેખાય તો સમજી લેજો કે હુસૈન નથી હા 61 હિજરીની સમી સાંજ હતી નમાઝે અસર પડી ઉમ્મે સલમાએ જોયું ખૂન એમાંથી તાજું નીકળતું હતું એટલે તો ઉમ્મે સલમા ઘરેથી બહાર આવીને કહેવા લાગ્યા હે મદીનાના લોકો ખુદાવંદા કોઈને વતન અઝીઝ છોડાવજે નહીં જે રીતે હુસૈન ઇબ્ન અલીને છોડે આવ્યા ઘરે અને કીધું અબ્બાસ
બસ મેં પૂરું કહી દઉં. ખુદાવંદ કરીમ આપણને સૌને જઝાય ખૈર આપે. મૌલા હુસૈન આંસુને કબૂલ ફરમાવો. અબ્બાસ અલી અકબર તૈયારી કરી જાવા માટે. ઊંટો બંધાણા, મહેમિલો બંધાણી, મહેમિલોમાં પડદા નાખવામાં આવ્યા અને મઝલુમે કરબલા બેઠા એક બાજુ. કીધું જેને જવું છે સાથે સાથે આવતા રહીએ. બીબીઓ બધા પોતે બેઠા હતા અને ઘરના યુવાનો એક પછી એક બીબીઓને પોતાની અહેલે બેત બેસાડતા હતા, મૌલા જોતા હતા. સાથે સાથે અમુક તબર રૂકાત પણ ભેગી ભેગી ઘર સામગ્રીઓ લઈ. બસ દોસ્તો, જ્યારે બધી બીબીઓ બેસી ગઈ ત્યારે એક જવાને ઘરના દરવાજા પાસેથી ઊભા થઈને કીધું, લોકો જે લોકો બાજુમાં છે એ લોકો દૂર હટી જાઓ, જે લોકો દૂર છે બાજુમાં નહીં આવતા, કે હવે ફાતિમાની દીકરી આવે છે. આંખો પોતાની ઝુકાવો. બસ એક મર્તબા એક બીબી પર્દાપોશ ખૈમામાંથી ઘરમાંથી નીકળી. મીર અનીસ જે ફરમાવી રહ્યા છે, હું તમને એ ઉર્દુમાં છે, પણ ઉર્દુમાં તર્જમો હું કરું છું. આ પહોંચી જો નાકે કે કરીમ દુખતરે હૈદર. ઊંટ પાસે જ્યારે હૈદરની બેટી આવી ગઈ, ખુદ હાથ પકડને કો બડે સિપ્ત પયંબર, પોતે રસૂલ ઝાદા ઇમામ હુસૈન પોતાની બહેનના હાથ પકડવા માટે ઊભા થયા. ફિઝા તો સંભાલે હુએ થી ગોશે ચાદર, એક બાજુ ફિઝા ઘરની કનીઝ બીબીની ચાદરનું દામન પકડીને ઊભી હતી. થે પરદે મહેમિલ કો સંભાલે અલી અકબર, મહેમિલના પરદાને પકડીને અલી અકબર હતા. ફરઝંદ ઔનો મોહમ્મદ કમર બસ્તા ચપો રાસ્ત ખડે થે, એક બાજુ બીબી ને ઔન, એક બાજુ બીબી નો ફરઝંદ મોહમ્મદ. આટલું કહીને અગર અનીસ ખામોશ રહી ગયા હોત તો મતલબ પૂરો ન થાત. પણ જ્યારે બી હું એ બંધ ને પડું છું તો જીગર કપાઈ જાય છે. ફરમાવે છે ઓર નાલેન ઉઠા લેને કો અબ્બાસ કરે દે. બીબી ના પગના જોડા ઉપાડવા માટે અબ્બાસ ઉભા હતા. હે મારી બહેન બિસ્મિલ્લાહ બેસો. હાય બસ મેં પૂરું કર્યું. 10 દિવસની વાર છે, ઇન્શાલ્લાહ આપણે મળશું. 11મી રાત હશે, સાંજ હશે. બીબી ઝૈનબ બધી બીબીઓને બેસાડીને એક વખત કહેશે, હે અલી અકબર, હે અબ્બાસ, અરે મદીનાથી નીકળતી વખતે જે રીતે મને સાથ આપ્યો હતો, અરે ઉભા થાઓ કે આજે હું એકલી.